દાહોદમાં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો અને ત્યારબાદ તેની હત્યા કરી નાખવામાં આવી જે વાતના પડઘા સમગ્ર ગુજરાતની અંદર પડ્યા હતા અને તેને પડઘા પડતા જ જે રાજકીય પાર્ટીઓ છે તે તમામ રાજકીય પાર્ટી અને તેના નેતાઓ એક બાદ એક જે આ પીડિત પરિવાર છે તેને મળવા માટે પહોંચે છે તેને ન્યાય અપાવવા માટેનું આશ્વાસન આપે છે અને સાંત્વના પણ પાઠવે છે

તેની હત્યા છે તે કરી નાખવામાં આવી અને આ ઘટના તેની જ સ્કૂલના આચાર્ય દ્વારા જે આચરવામાં આવી હતી આ ઘટના બાદ જે આચાર્ય છે તેની ધરપકડ પણ કરવામાં આવી આચાર્યનું કનેક્શન ક્યાંક ભાજપ સાથે અને આરએસએસ સાથે હોવાનું પણ સામે આવ્યું હતું જે બાદ રાજકીય પાર્ટીઓ છે કે જે મેદાને આવી હતી અને એક બાદ એક તમામ રાજકીય પાર્ટીઓ અને તેના નેતાઓ જે આ પરિવાર છે તેને મળવા માટે પહોંચ્યું તે પરિવારને ન્યાય અપાવવા માટે જે વાતો છે તે વાતો કરવામાં આવી અને સાથે સાથે સાંત્વના પણ પાઠવવામાં આવી ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટની અંદર વિરોધ પ્રદર્શન આ જ ઘટનાને લઈને કરવામાં આવ્યું હતું રાજકોટની અંદર વિરોધ પ્રદર્શનની અંદર બેનરો છે તે પણ રાખવામાં આવે અને સાથે સાથે આમ આદમી પાર્ટી દ્વારા જે બંગળીઓ છે તે દેખાડવામાં આવી અને કહેવામાં આવ્યું કે ત્રીસ ત્રીસ વર્ષથી આજે ગુજરાતમાં ભાજપની સરકાર છે અને તેમ છતાં પણ જો ગુજરાતની અંદર આવી ઘટના બને કે છ વર્ષની માસૂમ બાળકી કે જેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવે અને તેની હત્યા કરી નાખવામાં આવે ત્યારે આ ઘટના ભાજપના નેતા દ્વારા જે કરવામાં આવી છે ત્યારે આ નેતાને ફાંસીની સજા જે આપવામાં આવે તો સાથે સાથે આ ઘટનાને લઈને હજી સુધી રાજ્યના ગૃહમંત્રી કે મુખ્યમંત્રીએ નથી કોઈ ટ્વીટ કર્યું કે નથી તેમનું કોઈ નિવેદન સામે આવ્યું ત્યારે હવે તેમને બંગળીઓ પહેરી લેવી જોઈએ આવી જે વિરોધ છે તે વિરોધ રાજકોટ આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટના કિશનપરા ચોક ખાતે કરવામાં આવ્યો છે આમ આદમી પાર્ટી જ્યારે વિરોધ કરી રહી હતી ત્યારે મોટી સંખ્યામાં ત્યાં પોલીસ કાફલો છે તે પણ ખડકી દેવામાં આવ્યો હતો અને જે આ તમામ આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેમની અટકાયત પણ કરવામાં આવી પરંતુ મહત્વની વાત છે કે જ્યારે રાજ્યના મુખ્યમંત્રીને અને ગૃહમંત્રીને જે બંગડીઓ પહેરવાની વાત છે તે કરવામાં આવી તેમનો વિરોધ છે તે બંગડીઓ દેખાડીને કરવામાં આવ્યો ત્યારે આ વિરોધકર્તા સાથે જે આમ આદમી પાર્ટીની મહિલા નેતા છે તે શું કહી રહ્યા છે તે આપણે એકવાર સાંભળી લઈએ અમારી વિરોધ પ્રદર્શન ઈજ છે જ્યારે બંગાળની દીકરીને ડોક્ટર પંદરસો કિલોમીટર જો ન્યાય આપવા ભાજપની સત્તાધારી પાર્ટી બે નો મહિલા મોરચો નીકળો તો અત્યારે જ કહેવાનું છે કે આ તો આપડી ગુજરાત દીકરી છે તો ભાનુબેન બાબરિયાશિતાબેન શાહ ને કહીશ રીવાબાને કહીશ કે અત્યારે ક્યાં ગુજરાત ની દીકરી છે તો તમે સુતા છો આ ગુજરાત ની દીકરીને ન્યાય અપાવો તમે બહાર નહીં નીકળો જયારે બંગાળના મુખ્યમંત્રીને તમે રાજીનામું અપાવો તા કેમ તમારી ત્યાં સત્તા નહોતી એટલા માટે અહીંયા તમારી સત્તા છે એટલે શું તમારા મોઢે પટ્ટી બંધાઈ ગઈ છે

આ ઘટનાને દાહોદની આ ઘટનાને આજે ઘણા દિવસ વીતી ગયા છે આમ તો રાજ્યની અંદર કોઈ પણ ઘટના આવી બનતી હોય તો તરત જ રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી સામે આવી જતા હોય છે નિવેદન આપવા લાગે છે કે ગમે એવો ચમરબંધી હશે તેને છોડવામાં નહીં આવે આ ફાસ્ટ કો ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર આ કેસ છે તે ચલાવવામાં આવશે વહેલામાં વહેલી તકે એટલે કે બે મહિનાની અંદર કે એક મહિનાની અંદર આરોપીને સજા આપવામાં આવશે આવી વાતો છે તે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પહેલા પણ કરી ચૂક્યા છે પરંતુ આજે જ્યારે દાહોદની ઘટના સામે આવી આટલા દિવસો તેને વીતી ગયા છે તેમ છતાં પણ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા નથી કોઈ ટ્વીટ કરવામાં આવ્યું કે નથી તેમના દ્વારા કોઈ નિવેદન પણ આપવામાં આવ્યું મુખ્યમંત્રી દ્વારા પણ આ બાબતે કોઈ ટ્વીટ કરવામાં નથી આવ્યું ત્યારે અનેક સવાલો છે કે જે સરકાર ઉપર ઉભા થઈ રહ્યા છે કારણ કે જે આચાર્ય જે આરોપી છે જેને પકડવામાં આવ્યો તેના ભાજપ સાથે ઘણા કનેક્શનો સામે આવે છે ભાજપના ઘણા દિગ્ગજ નેતાઓ સાથે તેના સંપર્ક હોવાની વાત છે તે સામે આવી છે આરએસએસ સાથે પણ તેનું કનેક્શન હોવાની વાત સામે આવી રહી છે ત્યારે એટલા માટે હજી સુધી રાજ્યના ગૃહમંત્રી સામે નથી આવ્યા આવા અનેક સવાલો છે કે જે આ ઘટનાને લઈને ઉઠી રહ્યા છે ત્યારે આજે આટલા દિવસો વીતી ગયા છે તેમ છતાં પણ જ્યારે ગૃહમંત્રી કે રાજ્યના મુખ્યમંત્રી આ બાબતને લઈને કંઈ જ બોલવા સામે નથી આવ્યા ત્યારે રાજકોટ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધની અંદર દાદાને અને ગૃહમંત્રીને બંગડી દેખાડીને કહેવામાં આવ્યું કે હવે તમે બંગડી પહેરી લો કારણ કે ત્રીસ ત્રીસ વર્ષથી તમારી સરકાર જે ગુજરાતની અંદર રાજ કરે છે અને તેમ છતાં પણ આજે ગુજરાતમાં બેન દીકરીઓ સુરક્ષિત નથી આમ તો એવું કહેવાતું હતું કે ગુજરાતની અંદર બેન દીકરીઓ સુરક્ષિત છે અડધી રાતે પણ ગુજરાતમાં બેન દીકરીઓ જો બહાર નીકળે તો તેમના પરિવારને પણ તેમની કોઈ ચિંતા નથી રહેતી અને એવું કહેવાય કે તેમની બેન દીકરી સુરક્ષિત પોતાના ઘરે પહોંચી જશે પરંતુ જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી એક બાદ એક ગુજરાતની અંદર દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે તે જોતા ચોક્કસથી સવાલ ઉઠે છે કે ખરેખર ગુજરાતમાં બેન દીકરીઓ સુરક્ષિત છે અને આ જ રાજ્યના ગૃહમંત્રી આ જે બેન દીકરીઓની સુરક્ષાની વાત કરે છે તે સુરક્ષા ખરેખર આપી શકે છે આવા અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે ત્યારે હાલ તો હજી સુધી રાજ્યના ગૃહમંત્રી આ જ બાબતે કંઈ પણ બોલવા માટે તૈયાર નથી કે નથી તેમને કોઈ બોલ હજી સુધી ટ્વીટ કરવામાં આવ્યું ત્યારે જે પ્રમાણે રાજકોટની અંદર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો તેમની અટકાયત પણ કરવામાં આવી અને સાથે સાથે બંગડી દેખાડીને એવું કહેવામાં આવ્યું કે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ બંગડીઓ પહેરી લેવી જોઈએ ત્યારે આ બાબતને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર